વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ તરફથી. અમદાવાદમાં નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો થયો છે. નવા 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મુકાયા. શહેરમાં કુલ 141 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જોધપુર ન્યુરાણી વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન હેઠળ લેવાયો. ચાંદખેડા નવા વાડજ વિસ્તારમાં પણ કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યો છે. સતત કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. તેની વચ્ચે એએમસી પણ હવે સક્રિય બન્યું છે અને તમામ જગ્યા પર જ્યાં સૌથી વધુ કોરોનાના કેસો મળી આવે તેવા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો. 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધ્યા. તેની સાથે અમદાવાદમાં હાલ કુલ 141 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન આવેલા છે, જેમાંથી જોધપુર ન્યુરાણી ચાંદખેડા નવાવાડજ વિસ્તારને પણ કન્ટેનમેન્ટ ઝોન હેઠળ સમાવી લેવાયો છે. તો વાત કરીએ આંગે જ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે અમદાવાદથી સીધા જોડાઈ ગયા છે. વિશાલ, જે રીતે સતત કોરોનાના કેસો અમદાવાદમાં વધી રહ્યા છે તેની સાથે સાથે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધી રહ્યા છે, શું વધુ વિગતો? શિવાંગની, જે રીતે કોરોના વાયરસની ત્રીજી લહેરે માથું ઉચક્યું છે ને ગુજરાતમાં, જે રીતે કોરોનાના કેસો રોજે રોજ વધી રહ્યા છે, તેમાં જો આજની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર 5,500થી વધારે ગુજરાતની અંદર કેસ જોવા મળ્યા છે અને તેમાં 50% વધારે કેસો અમદાવાદમાં નોંધાયા છે. એટલે અમદાવાદ એ કોરોના વાયરસનું એપિસેન્ટર બન્યું છે ત્રીજી લહેરને લઈને. તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકની અંદર નવા 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઊભા કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં આ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે જેને સમાવેશ કરવામાં આવ્યો છે. અલગ અલગ બ્લોકની અંદર લગભગ 30થી વધારે કેસો નોંધાયેલા છે અને સાથે જ ના માત્ર આ એક માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમમાં 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઊભા કરાયા છે અને કુલ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની જો વાત કરવામાં આવે તો સમગ્ર અમદાવાદની અંદર 162 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જોવા મળ્યા છે. કુલ આંકડો 162 પહોંચી ગયો છે. અલગ અલગ વિસ્તારની અંદર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઊભા થવાને કારણે કાર્યવાહી પણ સક્રિય કરવામાં આવી છે. સાથે જ અધિકારીઓની ખાસ નિમણૂક કરી અને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે અને ડોર ટુ ડોર સર્વેલન્સની કાર્યવાહી ચાલી રહી છે. કારણ કે કોરોનાની જે રીતે વકરી રહ્યો છે તેને ડામવા માટેના કોર્પોરેશન દ્વારા સક્રિય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને એ જ કારણ છે કે જે રીતે કોરોના વાયરસની જે નવી એસઓપી આવી છે તે વધારે કડક બનાવવામાં આવી છે. લોકોને એસઓપીનું પાલન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અને સાથે જ જે રાત્રિ કર્ફ્યુ છે તેના ટાઈમમાં પણ વધારો કરી અને રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધીનો કરાયો છે. સાથે જ પબ્લિક પ્લેસની અંદર પણ 50% ઓક્યુપન્સી અને રેસ્ટોરન્ટ મોલ મલ્ટીપ્લેક્સની અંદર 50% ઓક્યુપન્સી જાહેર કરવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે રીતે કોરોના વાયરસ વકરી રહ્યો છે તેને લઈને સતત કેસો વધી રહ્યા છે અને અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો જે સંખ્યા છે તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શિવાંગની, ચોક્કસ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ અમદાવાદમાં નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો. નવા 21 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મુકાયા. શહેરમાં હવે કુલ 141 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જોધપુર ન્યુરાણી ચાંદખેડા નવાવાડજ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન હેઠળ